જામનગરના મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે કોવિડ-19 એ દિન પ્રતિદિન જામનગર જિલ્લામાં પણ આખા દેશ અને આખા વિશ્વની જેમ અહીંયા પણ પાંવ પસારતા જાય છે. ધીમે ધીમે એની સંખ્યા વધતો જાય છે. એક સમય હતા જ્યારે જામનગરમાં એક બે કેસ આવતા હતા ત્યારે લોકો આમાં બહુ ગભરાઈ જતા હતા, અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારે પાસે લગભગ 10-15-20-25 સુધીનો કેસ એક એક દિવસમાં રિપોર્ટ થઈ રહ્યા છે. પરિસ્થિતિ ધીરે ધીરે વિકરાળ થઈ રહી છે. અમારી જે ફેસિલિટી છે એના ઉપર પણ આ બહુ મોટું એક બોજ તરીકે હવે સાબિત થઈ રહી છે. આપ સૌને જણાવું છું કે જે કેસો છે એ લગભગ આજે સવાર સુધીમાં 482 લગભગ 500 જેટલા કેસો થઈ ગયા છે, અને હાલ લગભગ 145 લોકો સારવાર હેઠળ યા તો મારા જીજી હોસ્પિટલમાં છે, મિલિટરી હોસ્પિટલમાં છે, અથવા કોવિડ કેર સેન્ટરમાં આયુર્વેદ કોલેજ છે એમાં હશે, ઓર ESIS હોસ્પિટલમાં હશે. એટલે ધીમે ધીમે સંખ્યા જે રીતે વધી રહી છે, ટૂંક જ સમયમાં અમારે ઘણા બધું હોટલ્સને પણ આરોગ્યની સેવાઓ પૂરું પાડવા માટે હોસ્પિટલ તરીકે એને પણ તબદીલ કરવાની ફરજ પડશે. હું આજે આપ સૌને જણાવવા માગું છું કે ડેથની સંખ્યા પણ ધીમે ધીમે જામનગરમાં વધી રહી છે, અને એનું મુખ્યત્વે કારણ એવું છે કે લોકોને જ્યારે શરદી ખાંસી ઉધરસ વગેરે થાય છે તો એ લાસ્ટ મોમેન્ટ સુધી એ રાહ જોઈએ છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે 104ની આપની સેવાઓ છે, 104 ડાયલ કરો અને એના ઉપર આપ અમને સંપર્ક કરો. સાથે સાથે હું વારંવાર આપને એક રિક્વેસ્ટ કરું છું કે આરોગ્ય સેતુ એપ આપ ગૂગલ ડ્રાઈવમાંથી પણ કે એપલ સ્ટોરમાંથી પણ આપ ડાઉનલોડ કરી શકો છો, અને એમાં જેમ જેમ આપનો કોઈ પણ સિમ્પટમ અગર એમાં ફેરફાર થાય તો આપ સિમ્પટમ્સ પ્રમાણે એમાં પોતાનો સર્વે કરો, અને સર્વેની ફેસિલિટી જે એમાં છે એના આધારે આનો રિપોર્ટ અમને સુધી પહોંચી જશે. અને જ્યારે મારા સુધી પહોંચે ત્યારે 28 ધન્વંતરી રથ અમે કાર્યરત કરી છે. એ ધન્વંતરી રથ આપણે આપના દ્વારે આવીને અને આપણે આરોગ્યની સુવિધાઓ પૂરું પાડશે. આ બહુ અગત્યની છે, કેમ કે જે વેલ્યુએબલ ટાઈમ છે એ અમારા માટે ધીમે ધીમે ઓછું થતું જાય છે અગર રિપોર્ટિંગ બરાબર રીતે ન થાય તો. એટલે ખાસ કરીને મારી વિનંતી છે આપ લોકોને ફરીથી કે એપનો ડાઉનલોડ કરો, અને આરોગ્યની જે સેવાઓ અમે પ્રોવાઈડ કરી રહી છે એનો આપ સંપૂર્ણ રીતે લાભ લો. મિત્રો, હજી આપને ખ્યાલ હશે કે અમે ચાની દુકાન અને લારીઓ એ બધું આપણે બંધ કરી છે, છતાંય અમુક જગ્યા ઉપર મેં જોઈ રહ્યા છું કે મોટી સંખ્યામાં લોકો બિનજરૂરી ઊભા રહેતા હોય છે, ટોળું બનાવીને પણ લોકો ઊભા રહેતા હોય છે. પાર્કની આજુબાજુ આપણે લોકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન પણ એમાં એક એક ખુરશી ઉપર 3-3, 4-4 જણા બેઠા હોય છે. એ બહુ ડેન્જરસ છે, અને મને ખ્યાલ છે કે આપણે પણ ખ્યાલ છે કે ડેન્જરસ છે, પણ છતાંય આ સિમ્પલ બેદરકારી છે જેના કારણે આ રોગ ધીમે ધીમે જામનગર જિલ્લામાં પગ પસારતા જાય છે. મારી આપ સૌને વિનંતી છે કે કૃપા કરીને ઘરથી જ્યારે નીકળો તો જે કોઈ કામ હોય એ કામ કરો અને સીધા ઘરે પરત જાઓ. આપણા ઘરમાં આપણા છોકરાઓ, યુવાનો જે કોઈ ઘરથી બહાર જતા હોય એને પાસેથી આપ ઓડિટ કરો, એને ચેક કરો કે શેના માટે ગયા હતા અને ક્યાં ગયા હતા. કેમ કે અગર એ બહાર નીકળી રહ્યા છે, દોસ્તો મિત્રો સાથે અગર ચર્ચા વિચારણા કરવા માટે રોડ ઉપર કંઈ ઊભા હતા તો એ ચોક્કસ છે કે ત્યાંથી ચેપી રોગ લઈને જ આવતા હશે. એ આપ માની લો, અને એ બહુ અગત્યની વાત છે જેને આપણે માનવું જ પડશે. અન્યથા ઘરમાં જે નાના બાળકો છે અને જે 60 કરતાં ઉપરના જે સિનિયર સિટીઝન્સ છે એને તાત્કાલિક આ રોગનો ભોગ બનશે. અને પછી જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ડેથ છે, કોવિડ ડેથ અને કોવિડ ઇન્ડ્યુસ્ડ ડેથ, એ બંને જામનગર જિલ્લામાં પગ પસારતા જાય છે. ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું કે કૃપા કરીને ઘરે રહો, આજુબાજુ પડોશીઓને પણ આપ જુઓ, એમનો કેરેક્ટર પણ જુઓ કે એ લોકો કઈ રીતે બિહેવ કરે છે. અગર નહીં કરતા હોય તો આપ એમાં એમનો બહિષ્કાર કરો, કહો કે ભાઈ તમારે ઘરમાં જ રહેવું પડે, કેમ કે તમે અગર સોસાયટીમાં અગર આ ચેપી રોગ લઈને આવશો તો એનાથી મારા જાનને પણ જોખમ થાય છે. એટલે આપ અમારી સેવાઓનો મદદ લો, પોલીસની સેવાઓનો મદદ લો, અને કોઈ પણ જગ્યા ઉપર જે વાયોલેશન થતા હોય એ જગ્યા ઉપર આપ ચોક્કસપણે જઈને લોકોને સમજાવવાનો પ્રયાસ કરો, અને સેફ રહો. ઘરથી બહાર નીકળતા પહેલાં માસ્ક હોય તો જ નીકળવાના, માસ્ક નહીં હોય તો કૃપા કરીને ઘરમાં જ રહો. ધન્યવાદ.